गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू होम लर्निंग मा हूँ हेमा दिशा, आपनु हार्दिक स्वागत करू छु। स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट इंग्लिश लेसन 3 स्मॉल लेटर्स। स्मॉल लेटर्स એટલે બીજી એબીસીડી। આપણે અગાઉના લેક્ચરમાં પહેલી એબીસીડી શીખી ગયા છે। પહેલી એબીસીડી કઈ રીતે ફોર લાઇનની નોટમાં લખાય, તો તમારી નોટમાં સૌપ્રથમ લીટી છે રેડ, તેને ટોપ લાઇન કહેવાય। બીજી લીટી છે બ્લુ, તેને વેસ્ટ લાઇન કહેવાય। ત્રીજી લીટી છે ब्लू એને ટેલ લાઈન કહેવાય અને ચોથી લીટી છે રેડ અને બેઝ લાઈન કહેવાય। ચાર લાઈન ફોર લાઈનની નોટમાં હોય છે। પહેલી એબીસીડી ચાર લાઈનમાંથી બધી ત્રણ લાઈનમાં લખી શકાય છે। એબીસીડીના કુલ મૂળાક્ષરો 26 લેટર્સ એટલે 26 મૂળાક્ષરો હોય છે। પણ હવે આપણે જોઈશું બીજી એબીસીડી। બીજી એબીસીડીના બધા જ મૂળાક્ષરો ત્રણ લાઈનમાં લખાતા નથી, તેમાં 14 મૂળાક્ષરો વચ્ચે બ્લુ લાઈનની બ્લુ લાઈનમાં લખી શકાય છે અને 7 મૂળાક્ષરો રેડ ટોપ લાઈનથી વેસ્ટ લાઈનથી ટેલ લાઈન ત્રણ લાઈનમાં લખી શકાય છે અને 5 મૂળાક્ષરો વેસ્ટ લાઈનથી બેઝ લાઈનમાં લખાય છે, એટલે 26 મૂળાક્ષરો જુદી જુદી રીતે લખી શકાય છે। તો હવે આપણે સૌ પ્રથમ પહેલો લેટર્સ કરીશું મૂળાક્ષર એ। મૂળાક્ષર એ કરવા માટે સૌ પ્રથમ એક હાફ સર્કલ થશે અને એક હાફ સર્કલ એક સ્ટેપમાં અને પછી એક હાફ સર્કલ અને સ્ટેન્ડિંગ લાઈન બે લાઈનમાં મૂળાક્ષર એ પૂર્ણ થશે, એક સ્ટેપ અને બીજું સ્ટેપ બે સ્ટેપમાં મૂળાક્ષર એ પૂર્ણ થશે। એ એ ફોર એપલ, એ ફોર એપલ બ્લુ લાઈનમાં લખાય, એક હાફ સર્કલ અને એક સ્ટેન્ડિંગ લાઈન। પછી છે બી, બી ફોર બોલ। બી ફોર બોલ કરવા માટે સૌ પ્રથમ એક સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને એક હાફ સર્કલ કરીશું। એક સ્ટેપમાં સ્ટેન્ડિંગ લાઈન થશે, તે નીચેની તરફ થશે અને એક હાફ સર્કલ થશે, બે સ્ટેપમાં મૂળાક્ષર બી પૂર્ણ થશે। મૂળાક્ષર બી કરવા માટે ટોપ લાઈનથી ટેલ લાઈન સુધી એક સ્ટેન્ડિંગ લાઈન થશે, પછી વેસ્ટ લાઈનથી ટેલ લાઈન તરફ એક હાફ સર્કલ થશે, બે સ્ટેપમાં મૂળાક્ષર બી પૂર્ણ થશે, એક સ્ટેન્ડિંગ લાઈન અને એક હાફ સર્કલ, તો બી પૂર્ણ થશે બિફોર બોલ। આપણે એ શીખ્યા, એમાં એક હાફ સર્કલ અને એક સ્ટેન્ડિંગ લાઈન, બે સ્ટેપમાં મૂળાક્ષર એ પૂર્ણ થાય, પછી મૂળાક્ષર બીમાં એક સ્ટેન્ડિંગ લાઈન અને એક હાફ સર્કલ, બે સ્ટેપમાં મૂળાક્ષર બી પૂર્ણ થાય। હવે આપણે જોઈશું મૂળાક્ષર સી। મૂળાક્ષર સી કરવા માટે એક હાફ સર્કલ થશે, એક જ સ્ટેપમાં પૂર્ણ થશે, એક જ સ્ટેપમાં ત્રણ લાઈન બ્લુ લાઈનમાં મૂળાક્ષર સી પૂર્ણ થશે, તો અહીંયા આપણે લખીશું બ્લુ લાઈનમાં મૂળાક્ષર સી। સી ફોર કેપ, એક જ હાફ સર્કલ, એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, પછી આવશે ડી ફોર ડોગ। ડી ફોર ડોગ કરવા માટે સૌ પ્રથમ એક હાફ સર્કલ કરીશું, પછી એક સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને એક નાનો હાફ સર્કલ કરીશું, તો મૂળાક્ષર ડી પૂર્ણ થશે। એક સ્ટેપમાં હાફ સર્કલ આવશે, બીજા સ્ટેપમાં સ્ટેન્ડિંગ લાઈન આવશે અને ત્રીજા સ્ટેપમાં હાફ સર્કલ આવશે, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ડી પૂર્ણ થશે। એક હાફ સર્કલ વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં, ટોપ લાઈનથી ટેલ લાઈનમાં એક સ્ટેન્ડિંગ લાઈન અને એક હાફ સર્કલ, બે ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ડી પૂર્ણ થશે। એક હાફ સર્કલ, એક સ્ટેન્ડિંગ લાઈન અને એક હાફ સર્કલ, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ડી પૂર્ણ થશે। ડી પછી આવશે ઈ, ઈ ફોર એલિફન્ટ। ઈ ફોર એલિફન્ટ વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં લખી શકાય, જેમ આપણે મૂળાક્ષર એ અને મૂળાક્ષર સી જેમ બ્લુ લાઈનથી વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં લખ્યો, તેમ ઈ મૂળાક્ષર પણ વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં લખી શકાય છે। ઈ કરવા માટે
मूळाक्षर ई पूर्ण થશે તો મૂળાક્ષર ઈ વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં લખાશે ઈ ઈ ફોર એલિફન્ટ તો ફરીથી જોઈશું મૂળાક્ષર એ કરવા માટે એક હાફ સર્કલ અને એક સ્ટેન્ડિંગ લાઈન થશે બે સ્ટેપમાં મૂળાક્ષર એ પૂર્ણ થશે તે વેસ્ટ લાઈન ને ટેલ લાઈન માં લખી શકાય છે મૂળાક્ષર બી કરવા માટે એક સ્ટેન્ડિંગ લાઈન થશે ટોપ લાઈન થી ટેલ લાઈન ની અંદર એ હાફ સર્કલ થશે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન તરફ બે સ્ટેપમાં મૂળાક્ષર બી પૂર્ણ થશે મૂળાક્ષર સી વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં લખી શકાય મૂળાક્ષર સી એક જ સ્ટેપ એક હાફ સર્કલ માં મૂળાક્ષર સી પૂર્ણ થશે મૂળાક્ષર ડી ત્રણ સ્ટેપ માં લખી શકાય સૌ પ્રથમ એક હાફ સર્કલ આવશે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન તરફ બીજા સ્ટેપ માં ટોપ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન આવશે પછી ટેલ લાઈન માં એક હાફ સર્કલ આવશે તો ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર ડી પૂર્ણ થશે અને મૂળાક્ષર ઈ કરવા માટે સૌ પ્રથમ વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં મૂળાક્ષર ઈ લખી શકાય છે હવે આપણે જોઈશું એફ ફોર ફીસ એફ ફોર ફીસ કરવા માટે સૌ પ્રથમ એક નાનું હાફ સર્કલ થશે પછી એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને વચ્ચે એક સ્લીપિંગ લાઈન થશે ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર એફ પૂર્ણ થશે અહીંયા એક સ્ટેપ અને આ બીજું સ્ટેપ બે સ્ટેપમાં મૂળાક્ષર એફ પૂર્ણ થશે મૂળાક્ષર એફ ટોપ લાઈન થી ટેલ લાઈન માં લખી શકાય છે તો ટોપ લાઈન થી ટેલ લાઈન ની અંદર એક હાફ સર્કલ અને સ્ટેન્ડિંગ લાઈન આવશે અને એક વેસ્ટ લાઈન માં સ્લીપિંગ લાઈન આવશે બે સ્ટેપ માં મૂળાક્ષર એફ પૂર્ણ થશે આને એફ ફોર ફીસ બોલાય છે એફ પછી આવશે જી જી ફોર ગ્રેટ જી કરવા માટે સૌ પ્રથમ એક પહેલા સ્ટેપમાં એક હાફ સર્કલ થશે પછી એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને એક નીચે હાફ સર્કલ થશે ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર જી પૂર્ણ થશે પહેલું સ્ટેપ છે એક હાફ સર્કલ બીજા સ્ટેપમાં સ્ટેન્ડિંગ લાઈન અને ત્રીજા સ્ટેપમાં નીચેની તરફ હાફ સર્કલ ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર જી પૂર્ણ થશે મૂળાક્ષર જી કરવા માટે આપણે વેસ્ટ લાઈન ટેલ લાઈન અને બેસ્ટ લાઈન આ ત્રણ લાઈનનો ઉપયોગ કરીએ છીએ તો એક હાફ સર્કલ વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં કરાય એક હાફ સર્કલ કર્યા પછી સ્ટેન્ડિંગ લાઈન કરવા માટે વેસ્ટ લાઈનથી બેસ્ટ લાઈનમાં એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને નીચે એક હાફ સર્કલ તો મૂળાક્ષર જી પૂર્ણ થશે F for fish, G for grapes, પછી આવશે H for horse. H for horse કરવા માટે સૌ પ્રથમ ટોપ લાઈન થી ટેલ લાઈન ની અંદર એક સ્ટેન્ડિંગ લાઈન થશે પછી વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક હાફ સર્કલ અને સ્ટેન્ડિંગ લાઈન થશે આ એક સ્ટેપ આ બીજું સ્ટેપ બે સ્ટેપમાં મૂળાક્ષર એચ પૂર્ણ થશે ટોપ લાઈન થી ટેલ લાઈન ની અંદર એક સ્ટેન્ડિંગ લાઈન અને વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન એચ ફોર હોર્સ એફ કરવા માટે આપણે એક ટોપ લાઈન થી ટેલ લાઈન ની અંદર એક સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને વેસ્ટ લાઈન માં સ્લીપિંગ લાઈન કરીશું બે સ્ટેપ માં મૂળાક્ષર એફ પૂર્ણ થશે મૂળાક્ષર જી કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક હાફ સર્કલ થશે અને વેસ્ટ લાઈન થી બેસ્ટ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને બેસ્ટ લાઈન માં એક હાફ સર્કલ થશે ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર જી પૂર્ણ થશે એચ કરવા માટે ટોપ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક સ્લીપિંગ લાઈન અને
સ્ટેન્ડિંગ લાઇન થશે તો મૂળાક્ષર એસ પૂર્ણ થશે. હવે આપણે જોઈશું મૂળાક્ષર આઈ. મૂળાક્ષર આઈ લખવા માટે આપણે વેસ્ટ લાઇનમાં અને ટેલ લાઇનમાં એક સ્ટેન્ડિંગ લાઇન થશે તો એક જ સ્ટેપમાં મૂળાક્ષર આઈ પૂર્ણ થશે. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ કરવા માટે વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં એક સ્ટેન્ડિંગ લાઇન થશે અને ઉપર એક નાનો ડોટ થશે તો મૂળાક્ષર આઈ પૂર્ણ થશે. આઈ ફોર આઈસ્ક્રીમ. પછી આવશે જે. જે ફોર જગ. જે કરવા માટે એક સ્ટેન્ડિંગ લાઇન થશે તે વેસ્ટ લાઇનથી વેસ્ટ લાઇનમાં થશે અને એક હાફ સર્કલ થશે તો બે સ્ટેપમાં મૂળાક્ષર જે પૂર્ણ થશે. મૂળાક્ષર જે કરવા માટે વેસ્ટ લાઇનથી વેસ્ટ લાઇનમાં એક સ્ટેન્ડિંગ લાઇન અને હાફ સર્કલ બે સ્ટેપમાં મૂળાક્ષર જે પૂર્ણ થશે. જે ફોર જગ. તો જો વિદ્યાર્થી મિત્રો ફરી જોઈશું એફ. એફ માં ટોપ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન અને એક વેસ્ટ લાઈન માં સ્લીપિંગ લાઈન બે સ્ટેપ માં મૂળાક્ષર એફ પૂર્ણ થાય. જી કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક હાફ સર્કલ અને વેસ્ટ લાઈન થી વેસ્ટ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન અને વેસ્ટ લાઈન માં હાફ સર્કલ ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર જી પૂર્ણ થાય. એચ કરવા માટે ટોપ લાઈન થી ટેલ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન વેસ્ટ લાઈન માં સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર એસ પૂર્ણ થાય. આઈ કરવા માટે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન અને ઉપર એક ડોટ તો મૂળાક્ષર આઈ પૂર્ણ થશે. જે કરવા માટે વેસ્ટ લાઇન થી બેઝ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન અને બેઝ લાઇન માં ઉપર હાફ સર્કલ તો મૂળાક્ષર જે પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અને જે એથી જે સુધી મેં તમને ફોર લાઇનની નોટમાં કયા સ્ટેપમાં કઈ રીતે લખાય તે શીખવ્યું. તમારે નોટમાં એથી જે સુધી લખીને તેનો અભ્યાસ કરવાનો છે.